રાપરના સેનાની નાકા પાસે લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં ગુટકા બીડીના તમાકુનું વેચાણ કરતા મોટા વેપારી પર દરોડો પાડવામાં આવ્યો છે. દરોડામાં મોટો જથ્થો કબજે કરી વેપારી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હવે રાપરમાં પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. ખાસ કરીને લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં કેટલાક વેપારીઓ બીડી પાન તમાકુના કાળા બજાર કરતા હોવાની ફરિયાદ રાપર શહેરના પોલીસ તંત્રને મળી હતી, ત્યારે આજે સવારે એક જબરજસ્ત અને મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાપર શહેરના તળાવી નખા વિસ્તારમાં આવેલી વેપારીના ગોડાઉન પર રાપરના પ્રોબેશનલ ડીવાયએસપી ઋતુ રાબા, પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વર્ષા, પીએસઆઈ એચ એમ પટેલ વગેરે છાપો માર્યો હતો. અંદાજે 4 જેટલા ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલ લાખો રૂપિયાનો બીડી તમાકુ ગુટકાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જથ્થાને ટ્રેક્ટર દ્વારા પોલીસ મથકે લાવવા માટે 2-3 કલાક જેટલી કામગીરી કરવામાં આવી હતી. આ લખાય છે ત્યારે પણ ગોડાઉનમાંથી તમાકુ બીડી ગુટકાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે. વેપારી દ્વારા કાળા બજારમાં ગુટકા બીડી તમાકુનું વેચાણ કરતો હોવાની ગંભીર ફરિયાદ પ્રોબેશનલ મહિલા ડીવાયએસપી ઋતુ રાબાને મળી હતી અને તેને આજે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ઓચિંતાનો સવારના છાપો માર્યો હતો અને ગુટકા બીડીનો વેપાર કરતા શંકરલાલ નેન્સી ઠક્કર નામના વેપારીઓને સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતા ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો. પ્રોબેશનલ ડીવાયએસપી ઋતુ રાબા, પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વર્ષા, પીએસઆઈ એચ એમ પટેલ, પીએસઆઈ વાય એમ ઝાયલા અને પોલીસ કાફલાએ ગુપ્ત રાહે સમગ્ર ઓપરેશન કર્યું હતું. કોઈ પણ પ્રકારની જાણ ન થાય તે રીતના આજે સવારે દરોડો પાડવામાં આવ્યો હતો અને રાપર પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી અને મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે મહિલા ડીવાયએસપી ઋતુ રાબા ને તાજેતરમાં જ હજુ 4-5 દિવસ પહેલા જ રાપરમાં મૂકવામાં આવ્યા છે અને 3 દિવસ સુધી લોકડાઉનની પરિસ્થિતિમાં બિનજરૂરી આટા ફેરા કરતા તત્વો સામે ભારે કડક કાર્યવાહી કરવામાં આવતા માત્ર 4 દાડામાં મહિલા ડીવાયએસપી ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે અને પ્રજાની નજરમાં તેઓ ખૂબ આદરપૂર્ણ એક મહિલા પોલીસ અધિકારી તરીકેનું વ્યક્તિત્વ નિભાવી રહ્યા છે.